રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના વેરાવળ ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં વેરાવળ ગામના વિવિધ વિકાસના કામોને મંજૂરી અપાઈ હતી. સાથે જ સાપર વેરાવળ પોલીસના પીએસઆઈ વાયબી રાણાની એસઓજીમાં બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને સાપર પોલીસના નવનિયુક્ત પીએસઆઈ એમ આર ગોંડલિયાનું બહુમાન સાથે વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ વેરાવળની સ્વચ્છતા જાળવવા અને ડોર ટુ ડોરનો કચરો એકત્ર કરવા માટેના 2 મિનિટ ટ્રેક્ટરનું લોકાર્પણ ટીડીઓના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા જે મોદી સાહેબનું કાર્યક્રમ છે સ્વચ્છતા અભિયાનનો, વેરાવળ સાપુર એક મોટું ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, જેથી કરી અહીંયા વધારે ને વધારે માણસો રહે છે એટલે સ્વચ્છતાનો મોટા મોટો તકલીફ થાય છે, એટલે એના માટે આજે ગ્રામ પંચાયતે 2 નવા ટ્રેક્ટરની ખરીદી કરી છે, જે ટીડીઓ સાહેબના હસ્તે આજે ગ્રામ પંચાયતને અર્પણ કરેલ છે, જેનાથી મોટો એક એવો ફાયદો થશે કે જે આ બધે જગ્યાએ કચરો માણસો ફેંકી દેતા હતા તે કચરો હવે ડોર ટુ ડોર ટ્રેક્ટર લેવા જશે, એટલે જેથી કરીને જે કચરાના ગંજ થઈ જતા હતા એ નહીં થાય અને સ્વચ્છતાનો જે મોદી સાહેબનો જે ધ્યેય છે એ ઘણે અંશે સફળ રહેશે. કુપોષિત મુક્ત વેરાવળ એક કાર્યક્રમ એ હતો અને બીજો સ્વચ્છતા હી સેવા, એ અંતર્ગત 15 નવથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનના જે કાર્યક્રમ ચાલે છે એના અંતર્ગત આજે વેરાવળ ગામે 2 ટ્રેક્ટર લઈ અને સ્વચ્છતા માટેના 2 ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ બંને કાર્યક્રમો માટે જે કુપોષિત બાળકો છે એની માટે ગ્રામ પંચાયત અને એમના દાતાઓ દ્વારા જે કુપોષિત બાળકો છે એમને દત્તક લઈ અને આ વેરાવળ કુપોષિત મુક્ત બાળક મુક્ત માટેનું આજનો આ કાર્યક્રમ હતો.